नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 11 की अंदर सुरेख असमता की अंदर स्वाध्याय 6.4 सॉरी 6.3 अभ्यास करूँ। अपने आगे लेक्चर की अंदर आप जुड़ू कि कोई एक समीकरण आप कोई एक असमता आप तो उकेल गण के मेड़ो। चलो एवज रीते हमें आपने अँ एक करता वु समीकरणों आप तो आ एक करता वु समीकरण की अंदर असमता उकेल प्रदेश के मेड़ो एना विषे आप अभ्यास कर। तो जेम अपने अगौ आगे लेक्चर अंदर जी रीते एक समीकरण ना अभ्यास करता जुड़ी रीते आम करने परंतु फक्त एटलो कि एनी अंदर एक समीकरण तो एक असमता थी जय अंदर एक करता वधारे असमता है। चलो तो सौ प्रथम आप पहलू उदाहरण जुए विरुद्ध दिशा में मैं तो
એનો મતલબ ઉગમ બિંદુ અહીંયા રેખાથી નીચેની બાજુ હોય તો ઉપરને આપણને ઉકેલ મળશે ઉપરની બાજુ. ચાલો આ રેખાથી આ બાજુ અને આ રેખાથી આ બાજુ તો આપણે એનો ઉકેલ પ્રદેશ આપણે લઈ શકાય. એનો મતલબ આપણો ઉકેલ પ્રદેશ આટલો મળશે. ચાલો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આ રેખાથી આ બાજુ છે એનો મતલબ અહીંયા પણ હોય પરંતુ આ રેખાથી ઉપરની બાજુ છે તો અહીંયા આપણે એનો ઉકેલ પ્રદેશ બને નહીં. બંને ઉકેલ પ્રદેશ જ્યાં ભેગા થતા હોય ફક્ત આપણે એટલો જ ભાગ લેવાનો થાય. અથવા તો તમે આ બંનેને અલગ અલગ સાઈન આપી દો અને જેથી કરીને બંને સાઈન જ્યાં ભેગી થતી હોય એ પણ આપણે ઉકેલ લઈ શકાય. અથવા તો તમે આવી રીતે પણ દર્શાવી અને જોઈ શકો અને જે આપણો ભાગ હોય એને આપણે છાયાંકિત પ્રદેશ વડે દર્શાવી શકાય. જ્યારે પણ એક કરતા વધારે રેખાઓ ભેગી થાય ત્યારે આપણે આવી રીતે એના દાખલાઓ ગણશું. ચાલો એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. સમાધાન કરતા
એનું સમાધાન કરવું હોય તો આપણે અહીંયા કિંમત મૂકી કે 0 = 12 તો આપણે જોઈ શકાય કે 0 ની કિંમત 12 કે 12 કરતા મોટી હોય તો જે શક્ય છે તો આપણો ઉકેલ કયા મળશે અસમતાનો ઉકેલ ઉગમ બિંદુ તરફ મળશે આનો ઉકેલ ઉગમ બિંદુ એટલે ઉગમ બિંદુ આ બાજુએ છે તો એનો ઉકેલ નીચેની બાજુએ છે અહીંયા જોઈ શકાય કે આ રેખાનો ઉકેલ આ બાજુ આનો ઉપર અને આનો નીચે એટલે કે એનો મતલબ એવો થયો કે આપણો ઉકેલ પણ ફક્ત આજ થશે અહીંયા ત્રણે રેખાનું સમાધાન કરે તો જ આપણે ઉકેલ પણ મેળવવાનો થાય તો આ જે છાંયાંકિત કરેલો ભાગ છે એ આપણા આ ત્રણે ત્રણ અસમતાના ઉકેલ પ્રદેશ જે આપણે આલેખ દ્વારા દર્શાવી શકાય ચાલો એવી જ રીતે એના પછીનો ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલાની અંદર અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે x ની કિંમત 0 કરતા મોટી પરંતુ અહીંયા આપણી પાસે બીજું સમીકરણ એવું નથી કે y ની કિંમત 0 કરતા મોટી તો અહીંયા આપણે ચોક્કસપણે એવું કહી ન શકીએ કે આપણને પ્રથમ ચરણમાં જ મળશે તો આપણે અહીંયા ચારે ચાર ચરણ દોરશું સૌપ્રથમ આપણે x અને y જે જગ્યાએ આપણે શ્યોર ન હોય કે આપણો ઉકેલ પ્રદેશ પ્રથમ ચરણ માં જ મળશે એ આપણે ચારે ચાર ચરણ જોશું ચાલો સૌ પ્રથમ આપણે પહેલી અસમતા નો ઉકેલ ગણ મેળવી અસમતા x + y = 9 મળે ચાલો સમીકરણ x + y = 9 તો આના માટે ઉકેલ મેળવી તો x = 0 તો y = 9 થશે એટલે આપણું પહેલું બિંદુ મળશે a = 0 9 એવી રીતે y = 0 લઈએ તો આપણને x = 9 મળે તો આપણું બીજું બિંદુ થશે b 9 0 ચાલો આપણને પહેલી અસમતા માટેનો ઉકેલ મળ્યો કે બિંદુ a અને b તો અહીં આપણને દર્શાવ્યું છે 1 2 3 4 5 6 7 8 9 10 -1 -2 -3 ચાલો હવે સૌપ્રથમ આપણે બિંદુ A દર્શાવી 0 9 તો 0 9 બિંદુ એક અહીંયા આવશે અને એક બિંદુ છે 9 0 એક બિંદુ અહીંયા આવશે ચાલો અહીં આપણે અસમતામાં જોઈ શકાય કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે કે આપણી આ રેખાને આપણે કાંડી રેખા વડે દર્શાવી પડે ચાલો આ રેખાનું સમીકરણ છે x + y = 9 અહીંયા આપણે પહેલી રેખા મળી ગઈ ચાલો એવી જ રીતે હવે આપણી પાસે એક રેખા છે x ની કિંમત 0 કરતા મોટી એટલે એનો મતલબ એવો થાય કે x ની કિંમત 0 કરતા મોટી એટલે હંમેશા આ બાજુ પડે x = 0 એટલે આપણો y અક્ષ થાય x = 0 એટલે y અક્ષ થશે તો એની કિંમત આપણે ટૂંકમાં આ બાજુ બે મળશે ચાલો આપણે બે રેખા લઈએ હવે આપણી પાસે ત્રીજી રેખા પણ છે તો સૌપ્રથમ આપણે આનો ઉકેલ ગણ મેળવી લઈએ તો કે અસમતા x + y less than or equal to 9 માટે ઉગમ બિંદુનું સમાધાન કરતા તો ઉગમ બિંદુનું સમાધાન કરાવી તો કે 0 + 0 less than or equal to 9 આપણે જોઈ શકાય કે 0 હંમેશા 9 કરતા નાના જ હોય તો એનો મતલબ આપણો ઉકેલ અસમતાનો ઉકેલ ઉગમ બિંદુ તરફ મળશે
उगम बिंदु तरफ મળે એટલે 0 તરફ મળશે એક રેખા નો આ બાજુ એક નો આ બાજુ હવે આપણી પાસે બીજી રેખા છે એનો આપણે ઉકેલ મેળવીએ તો અહીંયા લખી શકાય કે અસમતા y greater than equal to x માટે ચાલો તો આપણી પાસે સમીકરણ બને સમીકરણ y બરાબર x હવે આપણે એ કહી શકાય કે તમે આ રેખા જો તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ચાલો એના માટે આપણે જોઈએ કે x બરાબર 0 ઇમ્પલ્સ y બરાબર પણ 0 થશે એટલે કે એક બિંદુ આપણને મળશે c 0 0 ચાલો આ પહેલી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એવી જ રીતે આપણે બીજું સમીકરણ મેળવી લઈએ ચાલો x ની કિંમત લઈ લઈએ 5 x બરાબર 5 ઇમ્પલ્સ y બરાબર શું થશે બીજું બિંદુ તો છે ડી 5 5 ચલો બિંદુ સી એટલે આ મળશે 0 0 એવી જ રીતે આપણે બિંદુ ડી 5 5 આપણને બિંદુ અહીંયા મળશે ડી આ બંને રેખાને જોડી દઈએ સોરી બંને બિંદુને જોડી દઈએ પરંતુ અહીંયા ખાસ જો અહીંયા ખાલી ગ્રેટર ધેન આપેલું છે કે આપેલી રેખાને આપણે તૂટક રેખા વડે દર્શાવવી પડે બિંદુ વિશે વિચાર કરવો પડે ચાલો હવે આ રેખા અહીંથી પસાર થાય તો હું સ્પષ્ટપણે કહી શકું કે આ બિંદુ રેખાની કઈ બાજુએ છે અથવા તો આ બિંદુ માટે કહી શકું આ બિંદુ માટે અહીંયાના કોઈ પણ બિંદુ માટે કહી શકાય તો એ જે અહીંયાના કોઈ પણ બિંદુ માટે કહી શકાય તો આપણે ફોર એક્ઝામ્પલ બિંદુ લઈ લઈએ આ તો અહીંયા અસમતાના ઉકેલ માટે અહીંયા આપણી પાસે બિંદુ છે 0 6 0 6 નું સમાધાન કરતા ચાલો આપણી પાસે જે સમીકરણ અસમતા છે એની અંદર કિંમત મૂકી દે સૌપ્રથમ x = 0 અહીંયા જો y = 6 અને x ની કિંમત 0 તો આપણે જોઈ શકાય કે હંમેશા 0 કરતા 6 મોટા હોય તો આપણો અસમતાનો ઉકેલ ઉગમ બિંદુ સોરી 0 6 તરફ મળશે ઉકેલ પ્રદેશ 0 6 તરફ મળે ચાલો 0 6 તરફ મળે એટલે 0 6 બિંદુ અહીંયા છે તો એની તરફ પડશે એટલે કે ઉપરની બાજુએ થશે ચાલો આ રેખા ઉકેલ આ બાજુ આનો નીચેનો અને આને ઉપરનો તો આપણો ઉકેલ પ્રદેશ આટલો થાય તો આપણો ઉકેલ પ્રદેશ આપણો મળશે અહીંયા આપણે જોઈ શકાય કે બે રેખામાં ઇક્વલ ટુ છે તો આપણે બંને રેખાને કાઢી દીધી અને બાકીની જે રેખા છે એને આપણે તૂટક રેખા વડે દર્શાવી છે ચલો આવી રીતે આપણને કોઈ પણ અસમતા આપેલી હોય તો આપણે એનો ઉકેલ મેળવી શકાય એવી રીતે આપણે છેલ્લો દાખલો ચોથો જોઈએ ચાલો ચોથા દાખલાની અંદર આપણને 1 2 અને 3 અસમતાઓ આપેલી છે અને અહીંયા આપણે એવું પણ કીધેલું છે કે x અને y ની કિંમત 0 કરતા મોટી એટલે એનો મતલબ એવો થશે કે x અને y ની કિંમત 0 કરતા મોટી છે તો આપણો ઉકેલ પ્રદેશ પ્રથમ ચરણમાં મળશે ચલો અહીંયા પ્રથમ ચરણ દોરી 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 તો અહીં આપણે લખી શકાય કે x અને y ની કિંમત 0 હોવાથી ઉકેલ પ્રદેશ પ્રથમ ચરણમાં મળે હવે સૌપ્રથમ આપણે આ અસમતા માટે વિચારીએ તો કે અસમતા
एक्स वर्गा टू वाई ग्रेटर देन इक्वल टू दस सॉरी लेस देन और इक्वल टू दस माटे समीकरण एक्स वर्गा टू वाई बराबर दस। चलो एक्स की किंमत सौ प्रथम अपने मेड़ी जीरो तो वाई की किंमत थे पांच तो अपने पहलू बिंदु थे एक जीरो पांच एवं रीते एक्स सॉरी वाई बराबर जीरो इम्प्लाइज एक्स बराबर दस तो आपको बीजु बिंदु थे दस जीरो। चलो अपने बीजु बिंदु दस जीरो मैं आपने लंबा भी पड़े हूँ आने थोड़ी नानी बनाई बने बिंदु दर्शाए सर्वप्रथम जीरो पांच बिंदु आजु बिंदु दस जीरो चलो आ रेखा में आपने लखशु नाम एक सुधा टू वाई बराबर दस। चलो हाँ अपने उकेल गण मेलवता जाइए जैसे कई रेखाओ आई उभी थाय नहीं आ समीकरण माटे अहींया नहीं असमता एक्स वधता टू वाई ग्रेटर देन इक्वल दस माटे उगम बिंदु नु समाधान करता तो जीरो लेस देन ओर इक्वल टू दस अपने जोई सकाय के जीरो नी किंमत हमेशा दस करता ना नहीं एटले के जे शक्य छे। चलो तो अहीं आयो के गण उगम बिंदु तरफ वळशे बीजी रेखा एक्स वत्ता वाई ग्रेटर देन ओर इक्वल टू वन लखी असमता एक्स वत्ता वाई ग्रेटर देन ओर इक्वल टू वन समीकरण एक्स वर्गता वाई बराबर एक। चलो अपने आना पर बे बिंदु मेळवी ले सौ प्रथम एक्स बराबर जीरो इम्प्लाइज वाई बराबर वन એટલે આપો એક બિંદુ થશે સી ઝીરો વન એવી જ રીતે વાય બરાબર ઝીરો ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર વન એટલે આપો બીજું બિંદુ થશે ડી વન ઝીરો। ચાલો બિંદુ સી અને ડી દર્શાવી દે સૌ પ્રથમ ઝીરો વન અને વન ઝીરો એટલે એ બિંદુ મળશે ડી આ બંને રેખાને આપણે જોડી દઈએ। ચાલો અહીંયા આપણે બંને રેખા ઇઝ ઇક્વલ ટુ છે જેથી આપણે બંને રેખાને ભાગી દઈએ। ચાલો એને ઉકેલ માટે જોઈએ અસમતાનો ઉકેલ માટે ઉગમ બિંદુનું સમાધાન કરતા અહીંયા આપણે ઉગમ બિંદુનું સમાધાન કરાવી તો ઝીરોની કિંમત અહીંયા આપણે જોઈ શકાય કે ઝીરોની કિંમત એક કરતા મોટી બને જે ક્યારેય શક્ય નથી। ચાલો જે શક્ય નથી તો આપણે અહીંયા લખી શકાય કે અસમતાનો ઉકેલ ઉગમ બિંદુથી વિરુદ્ધ મળશે। ચાલો આનો ઉગમ બિંદુથી વિરુદ્ધ એટલે કે ઉપરની બાજુ ઉકેલ મળે હવે આપણી પાસે સમીકરણ ભેગું એક્સ માઇનસ વાય બરાબર ઝીરો। ચાલો એક્સ માઇનસ વાય બરાબર ઝીરો આપણે દોરવા માટે એનો પણ ઉકેલ મેળવશું સૌ પ્રથમ આપણે આને કાઢી નાખીએ તો આ રેખા પર નામ આપી દઈશ એક્સ વધતા વાય બરાબર એ હવે આપણે મેળવશું એક્સ માઇનસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ સોરી લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો માટે સમીકરણ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો। एक्स बराबर जीरो इम्प्लाइज वाई बराबर जीरो अपने जोई सकते कि आपेली रेखा उगम बिंदु में पसार थाय छे अहीं आपणे बिंदु नुं नाम आपशुं ई जीरो जीरो। चलो बीजू कोई रेखा दोरवा माटे आपणे लई लईशुं एक्स बराबर पांच अने वाई बराबर चलो अहीं एक्स बराबर पांच मूकी तो वाई आ बाजू आवे एटले के वाई बराबर पांच इम्प्लाइज आपणुं
बिंदु F થશે 5 5 તો અહીંયા આપણને બે સમીકરણ મળી ગયા તો આપણી પાસે બે બિંદુ છે તો બે બિંદુને આધારે આપણે રેખા દોરી શકાય સૌપ્રથમ બિંદુ E અને F આપણી પાસે છે 5 5 એટલે અહીંયા મળશે બંને બિંદુને જોડી દઈએ चलो आ बिंदु रेखा नु नाम आपी दे x माइनस y बराबर 0 એટલે કે x બરાબર y અહીંયા હવે આપણે એનો ઉકેલ મેળવવા માટે આપણે ઉગમ બિંદુનું સમાધાન કરી શકતા નથી કેમ કે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ચલો તો આપણે કોઈ એક બિંદુ લઈએ હવે આપણે બિંદુ લેશું અહીંયા આ બિંદુ લઈએ ચલો અસમાનતાનો ઉકેલ मेड़ा माटे बिंदु चलो आ बिंदु नो नाम आपसु 5 0 समाधान करता चलो 5 0 नो समाधान करा ली तो ये लगी सकाय के 5 माइनस 0 तो ये लगी सकाय के 5 नी किंमत लेस देन और इक्वल टू 0 એટલે કે 5 ની કિંમત 0 કરતા નાની હોય તો કે જે શક્ય नहीं यदि असमता हो गए चलो असमता हो गए 5 0 के विरुद्ध हो गए तो 5 0 के विरुद्ध दिशा में 5 0 आ बाजू है जो है ओके आ बाजू हो गए आ रेखा का उकेल आ बाजू है आनो ऊपर है आनो आ बाजू तो आपने आ भाग छे मिल से अपने ने घाटी रेखा छंकित प्रदेश में दर्शाई है આપણો ઉકેલ પ્રદેશ આટલો મળ્યો આવી જ રીતે કોઈ પણ દાખલો તમે જે સમીકરણ આપણને આપેલા હોય તો એના પરથી આપણે ઉકેલ પ્રદેશ મેળવી શકાય ચાલો મિત્રો આવા જ પ્રકારના દાખલા એક કરતા જ્યારે વધારે સમીકરણ તમને આપેલા હોય તો આવા દાખલા પરીક્ષાની અંદર 5 માર્કમાં પૂછાય છે એટલે તમારા 5 માર્ક અહીંયા રોકડા